कांग्रेस नेता राहुल गांधी ने जान थी मारी नाखवानी धमकी मळी। कोईए फोन कॉल कर्यो अने धमकी आपी। पहला तो पुलिस ने अरजी करवामां आवी, परंतु पुलिसे ध्यान न आप्युं। बे महीना पछी पुलिस हरकतमां आवी। आगळ शुं थयुं, केवी रीते आरोपी पकड़ायो अने शुं छे विगतोए जणावीशुं आ रिपोर्टमां। नमस्कार, तमे जोई रह्या छो गुजरात तक अने तमारी साथे हुं छुं सेजल। हकीकतमां बन्युं एवुं के 25 मार्चे कांग्रेसना मीडिया कन्वेनर લલન કુમારને એક ફોન આવ્યો। ફોન પર મળી ધમકી। ફોન કરનારે પોતાની ઓળખ ગોરખપુરના રહેવાસી મનોજ રાય તરીકે આપી। ફોન કરનાર લલન કુમારને ફોન પર રાહુલ ગાંધીને જાનથી મારી નાખવાની ધમકી આપી રહ્યો હતો। ત્યાર પછી આ મામલો પહોંચ્યો પોલીસ સ્ટેશન। હવે સમાચાર એ છે કે લખનૌના ચિન્હટ પોલીસ સ્ટેશનમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસ મીડિયા સંયોજક લલન કુમારને જાનથી મારી નાખવાની ધમકી દેવાનો કેસ દાખલ કરી લેવાયો છે। હવે આગળ મનોજ રાયની તપાસ શરૂ છે। પોલીસ શોધખોળ કરી રહી છે કોણ છે અને રાહુલ ગાંધી સાથે તેને શું લેવા દેવા છે। આવી જાનથી મારી નાખવાની ધમકી કેમ આપવામાં આવે છે, આ તમામ વિગતો જાણીએ આ રિપોર્ટમાં। પોતાની કમ્પ્લેઇન્ટમાં કોંગ્રેસના મીડિયા સંયોજક લલન કુમારે કહ્યું કે કોલ કરનાર શખ્સ પહેલા પણ આવી ધમકીઓ આપી ચૂક્યો છે, હવે તેને પોતાના જીવ પર જોખમ હોવાનો અહેસાસ થઈ રહ્યો છે। આપને જણાવી દઈએ, આ કેસમાં 2 મહિના પછી FIR નોંધવામાં આવી। પોલીસનું કહેવું છે કે FIR એટલે દાખલ કરવામાં નહોતી આવી કારણ કે કોલ રેકોર્ડિંગનો સોર્સ પોલીસ નહોતી શોધી શકી। પહેલા લલન કુમારે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે મેં ચિન્હટ પોલીસ સ્ટેશનમાં 25 માર્ચે જ કમ્પ્લેન્ટ કરાવી દીધી, પરંતુ પોલીસે કેસ દાખલ ન કર્યો। લાગે છે કે પોલીસ કોઈ દુર્ઘટનાની રાહ જોઈ રહી છે। બાય ધ વે, આ પહેલીવાર નથી જ્યારે રાહુલને આવી ધમકી મળી હોય। આ પહેલાં ભારત જોડો યાત્રા દરમિયાન એક વ્યક્તિએ 5 મહિના પહેલાં ઇન્દોરમાં પત્ર મોકલીને રાહુલ ગાંધી અને મધ્યપ્રદેશમાં પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ કમલનાથને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને તેની પાછળનો વ્યક્તિ ખરેખર 60 વર્ષનો માણસ છે, જેની પોલીસે રાસુકા હેઠળ ધરપકડ કરી છે અને કાયદા હેઠળ તેને જેલ હવાલે પણ કર્યો હતો। હકીકતમાં આરોપીએ એક મીઠાઈની દુકાનમાં પત્ર લખીને રાહુલ ગાંધીને મારવાની અને ઇન્દોરમાં બોમ્બ વિસ્ફોટ કરવાની ચેતવણી આપી હતી। આ પત્રમાં શીખ રમખાણોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો। આ સાથે જ વ્યક્તિએ કોંગ્રેસ નેતા કમલનાથને મારી નાખવાની ધમકી પણ આપી હતી। પત્રમાં કહેવામાં આવ્યું હતું કે કોઈ પણ પક્ષે શીખ રમખાણો પર અવાજ ઉઠાવ્યો નથી। પોલીસે તે સમયે દયાસિંહને પકડી લીધો હતો, પરંતુ તે જામીન પર મુક્ત થયો। બાદમાં કલેક્ટરે આરોપી સામે રાસુકા વોરંટ ઇસ્યુ કર્યું, પરંતુ તે પકડાયો નહોતો। ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચે કોઈ રીતે દયાસિંહને પકડી લીધો। ખેર, અમારા રિપોર્ટમાં અત્યારે બસ આટલું જ। આપને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ન ભૂલશો। આ સાથે જ ગુજરાતના રાજકારણ અને દેશ દુનિયાના તમામ મહત્ત્વના સમાચારોથી માહિતગાર રહેવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે।